હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બારડોલી તાલુકાના ઇસરોલી ગામે મડસ્કે દુકાનધારીઓ ત્રાટક્યા. ઇસરોલી ગામે ડ્રીમ હોમ્સમાં દુકાનધારીઓ આવ્યા, 4 થી 5 ઘરોને નિશાન બનાવ્યા. 5 ઘર પૈકી 1 ઘરમાંથી ચાંદીના 5 સાંકળા તેમજ 20,000થી વધુની રકમની ચોરી કરી છે. સ્થાનિકો જાગી જતા રહીશોએ દુકાનધારીઓ સામે સામનો કર્યો, ત્યારે સમગ્ર ઘટનામાં 2 લોકોને ઈજા પહોંચાડી ચોરો ભાગી છૂટ્યા છે. 4 થી 5 ચોરો સીસીટીવીમાં કેદ થયા છે. 5 ચોર આવ્યા હતા ડ્રીમ હોમ સોસાયટીમાં. 4:30 થી 5 ના ગાળામાં બનાવ બન્યો છે, જેમાં મારી લાઇનમાં 3 ઘર અને સામેની લાઇનમાં 2 ઘરમાં તાળા તોડીને લોકોએ ચોરી કરી છે. તરત લોકોની એકબીજાને ફોન કરીને સજાગતાના લીધે સામસામે ચોરો અને અમારા સોસાયટીના સભ્યો સામસામે આવી ગયા હતા. એમાં એક ભાઈને છૂટું તાળું માર્યું, એમાં ઘૂંટણમાં ખૂબ ઈજા થઈ, જેમાં ઘૂંટણ તૂટી ગયું છે. ઓપરેશનમાં મૂક્યા છે સરદાર હોસ્પિટલમાં, અને મને પણ થોડી ઈજા થઈ. સામસામે અમે મારામારી થઈ છે. દીવાર કૂદીને ભાગતા હતા ત્યારે અમે દંડાથી પ્રહાર કર્યો, તો 2 જણા લોહીલુહાણ થયા છે ચોર પર. પણ ફેન્સિંગના અભાવે આરામથી દીવાલ કૂદીને ભાગી જવામાં સફળ રહ્યા હતા. એના લીધે પણ બધા સોસાયટી સભ્યોની સજાગતાના લીધે બાકી બીજા ઘરો બચી ગયા છે. બાકી સભ્યોને પણ ઈજા થતા બચી ગઈ બધાની સજાગતાના લીધે. આજે રાતે અમારી સોસાયટીમાં ચોર આવ્યા હતા, ત્યારે અમારી સોસાયટીમાં ફોન આવતા હું જાગી ગયો હતો, અને જયારે ચોર ભાગતા હતા ત્યારે હું સામે આવી જતા એમને મારેલું હતું, અને કોઈને પગમાં ભાગતા એને હોસ્પિટલ લાવ્યો અને ખબર પડી કે ફ્રેક્ચર થયું છે.